અને હવે આગળ વાત કરીએ અમદાવાદની ટોપ 9 ખબરોની। અમદાવાદમાં કોરોનાનો પ્રકોપ યથાવત, છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં કોરોનાના 165 નવા કેસ, જેમાં અમદાવાદ શહેરના 151 અને જિલ્લાના 14 કેસ, તો 3 ના મોત અને 24 કલાકમાં 164 દર્દીઓને રજા અપાઈ। कोरोना महामारी मामले हाईकोर्ट में थे सौ मोटो जाहरीत की अरजी में हाईकोर्टे सरकार ने 5 सीनियर आईएएस अधिकारियों की टीम बना आदेश कर राज्यभर की तमाम सरकारी हॉस्पिटलों की मुलाकात लई तमाम कोविड की सारवार अंगे रिपोर्ट करने आदेश कर। आज थी अमदावाद सहित राज्य में धोरण 10 और धोरण 12 साइंस की पूरक परीक्षा शुरू थवा जई रही है। सवारे और बपोरे एम बे भाग में पूरक परीक्षा लेवामां आवशे। અમદાવાદની વીએસ હોસ્પિટલમાં મોડી રાત્રે હંગામો થયો। હોસ્પિટલમાં 35 વર્ષીય યુવાનનું મોત થયું। પગનું ઓપરેશન કરવા દરમિયાન યુવાનનું મોત થતા હોસ્પિટલ પરિવારજનોએ હોબાળો મચાવ્યો અને જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરી। અમદાવાદ શહેરના વિકાસ માટે કોર્પોરેશન દ્વારા નવા નવા પ્રોજેક્ટ્સ શરૂ કરાતા હોય છે। થોડા સમય પહેલા જ લોકાર્પણ કરવામાં આવેલા બોપલ વિસ્તારના વકીલ બ્રિજની હાલત અત્યારે બિસ્માર। અમદાવાદમાં વરસાદના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। શાહીબાગમાં પોલીસ કમિશનરની કચેરી તરફ જતા માર્ગ ઉપર સંખ્યાબંધ વાહનોનો ચક્કાજામ થતો હોય છે। અમદાવાદના નરોડા વિસ્તારમાં પડેલો ભૂવો છેલ્લા કેટલાય સમયથી આ જ સ્થિતિમાં છે। નરોડા પાટિયા બીઆરટીએસ સ્ટોપ પાસે 3 મહિના પહેલા ભૂવો પડ્યો, હજુ પણ તે જ સ્થિતિમાં છે। કોર્પોરેશન દ્વારા માત્ર કોડિંગ કરીને તંત્ર સાંત્વના મેળવી રહ્યું છે। 3 મહિના થવા છતાં પણ ભૂવાનું પુરાણું કામ નથી કરાયું। અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં પડેલા ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાયા। વિરમગામ, માંડલ અને નળકાંઠાના ગ્રામ્ય વિસ્તારમાં 100% પાક નિષ્ફળ જતા ધરતીપુત્રો સરકાર પાસે સહાયની કરી રહ્યા છે માંગ। અનલોકમાં ગઈકાલે પ્રથમ વખત પ્રતિષ્ઠિત ક્લબો શરૂ થઈ, જોકે ક્લબમાં મર્યાદિત એક્ટિવિટી કરવામાં આવી રહી છે। મેમ્બરને બેચ પ્રમાણે ક્લબમાં બોલાવવામાં આવી રહ્યા છે। જીમ, યોગા સેન્ટર, ટેનિસ કોર્ટ અને ફૂડ કોર્ટ પણ શરૂ થઈ ગયા છે। બેચ પૂરી થયા બાદ તમામને સેનિટાઇઝ કરાશે। મહત્વનું છે કે બપોરે 11 થી 4 દરમિયાન ક્લબ બંધ રહેશે।